આકરા તાપની વચ્ચે રાજ્યમાં 3 દિવસ કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી. આવતીકાલથી 3 દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસી શકે છે માવઠું. કમોસમી વરસાદે વધારી ઉનાળુ પાકનું વાવેતર કરતા ખેડૂતોની ચિંતા. નવસારી, તાપી, નર્મદા, વલસાડ, છોટાઉદેપુર અને ડાંગમાં 3 દિવસ કમોસમી વરસાદનું હવામાન વિભાગે વ્યક્ત કર્યું અનુમાન. 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. વાદળો ઘેરાતા ઉકળાટ વધવાની શક્યતા. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દેશના કેટલાક રાજ્યોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા. રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડમાં વરસી શકે છે છૂટોછવાયો વરસાદ. બિહારમાં ખરાબ હવામાનનું યલો એલર્ટ જાહેર. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ભીષણ ગરમીનું ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ. 2 દિવસ લૂ ફૂંકાવાની સાથે ગરમીનું પ્રમાણ વધવાની પણ હવામાન વિભાગે કરી છે આગાહી. રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા વરસવાનું યથાવત. ગુરુવારે 9 શહેરોનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર. 2 શહેરોમાં તાપમાનનો પારો પહોંચ્યો 43 ડિગ્રીને પાર. આગામી દિવસોમાં ગરમી વધવાની પણ આગાહી. કચ્છ સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત. સૌથી વધુ 43 ડિગ્રી તાપમાનમાં શેકાયું સુરેન્દ્રનગર. તો રાજકોટમાં 42 ડિગ્રી, અમરેલીમાં 41.2 ડિગ્રી, ભુજમાં 40.7 ડિગ્રી અને ભાવનગરનું મહત્તમ તાપમાન 38.4 ડિગ્રી. ગુરુવારે 43 ડિગ્રી તાપથી અમદાવાદ બન્યું અગનભઠ્ઠી. ગરમીના પ્રકોપથી અમદાવાદના રસ્તાઓ બપોરે બન્યા સુમસામ. હજુ 2 દિવસ આકરો તાપ પડવાની શક્યતા. આકરી ગરમીના કારણે અમદાવાદમાં તાવ સહિતની બીમારીના કેસોમાં થયો વધારો. 1 સપ્તાહમાં મેલેરિયાના 223 અને ડેન્ગ્યુના 83 કેસ નોંધાયા. 1 સપ્તાહમાં 1,560 દર્દી નોંધાયા. રાજ્યના જળાશયો થયા તળિયા જાટક. રાજ્યના કુલ 207 જળાશયોમાં 44.42% જળસંગ્રહ. સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં સૌથી ઓછું 20.49% જળસંગ્રહ. તો કચ્છમાં 20 જળાશયોમાં 33.3% જળસંગ્રહ. રાજ્યમાં 103% ઉનાળુ વાવેતર પૂર્ણ. મગફળી, તલ, ડાંગર, બાજરી, મકાઈ, અડદ, ડુંગળી, શેરડી સહિત તમામ વાવેતર સામાન્ય કરતા 100% વધુ. સમગ્ર સૌરાષ્ટ્રના વાવેતર કરતા એકલા બનાસકાંઠામાં વધુ. મોરબીનો મચ્છુ બે ડેમ ક્રેસ્ટ લેવલ સુધી કરાશે ખાલી. ડેમના દરવાજાના રિપેરિંગ કામગીરીને લઈ 12-15 મે સુધી પાણી છોડવાનું લેવાયો નિર્ણય. મોરબી તાલુકાના 23 અને માળિયા મિયાણા તાલુકાના 11 ગામને કરાયા એલર્ટ. ડિરેક્ટરોની ચૂંટણી બાદ આજે એફકોના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી. 21 ડિરેક્ટર, 1 ચેરમેન અને 4 વાઇસ ચેરમેનની કરશે પસંદગી. સવારે 9 વાગ્યે શરૂ થશે ચૂંટણી પ્રક્રિયા. ચેરમેન પદે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાવાની સંભાવના. ઇફકોના ડિરેક્ટર પદની ચૂંટણીમાં ભાજપનો આંતરકલહ આવ્યો સપાટી પર. ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ હાર્યા. બળવાખોર રાદડિયાની થઈ જીત. સૌરાષ્ટ્રના સહકારી આગેવાન બિપિન પટેલ વિરુદ્ધ મતદાન કરતા જયેશ રાદડિયાનો 111 મતે વિજય. ઇફકોના ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય થતા રાજકોટના જેતપુરમાં કરાઈ ભવ્ય ઉજવણી. શહેરના તેનબત્તી ચોક અને ટાકુડી પરા વિસ્તારમાં ફટાકડા ફોડી ઢોલ નકારા સાથે ભાજપ કાર્યકર્તાઓ અને સમર્થકોએ કરી ઉજવણી. દાહોદ લોકસભાના પરશુરામના બૂથ નંબર 220 પર કાલે ફરીથી યોજાશે મતદાન. બૂથ કેપ્ચરિંગની ઘટના બાદ ચૂંટણી પંચે ફેરમતદાનનો આપ્યો આદેશ. ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોર સહિત 2ની કરાઈ છે ધરપકડ. બૂથ પરના 5 કર્મચારીઓને કરાયા સસ્પેન્ડ. નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફાશ. પંચમહાલના ગોધરામાં પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી મળી આવ્યા 7 લાખ રોકડા. 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી હોવાનો ખુલાસો. વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા લેવાનું થયું હતું નક્કી. ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાના રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને આરિફ બોરા સામે નોંધાઈ ફરિયાદ. પરશુરામ રોયની વડોદરામાં પોલીસે કરી અટકાયત. પોતે નિર્દોષ હોવાનો અને પોલીસને તપાસમાં સહકાર આપવાનો પરશુરામ રોયનું રટણ. પાકિસ્તાની જાસૂસ ઝડપાયો. ભરૂચના અંકલેશ્વરમાં પ્રવીણ મિશ્રા નામનો ગદ્દાર પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIને ભારતીય સેનાની મોકલતો હતો માહિતી. સોનલ ગર્ગ નામની ID થી પાકિસ્તાની હેન્ડલરે યુવકને બનાવ્યો હની ટ્રેપનો શિકાર. DRDOએ બનાવેલા ડ્રોનની માહિતી આરોપીએ મહિલાને આપ્યાનો ઘટસ્ફોટ.
સાંપિત્રોડાના પૂતળાનું દહન કરાયું સુરત જિલ્લામાં. બારડોલી મધ્યસ્થ કાર્યાલય પર ભાજપ કાર્યકર્તાઓએ નોંધાવ્યો વિરોધ. દેશના વિવિધ ભાગમાં રહેતા લોકોની વિવાદાસ્પદ રીતે સાંપિત્રોડાએ કરી હતી સરખામણી. સાંપિત્રોડાના વધુ એક વિવાદાસ્પદ નિવેદન સામે વડોદરા ભાજપનો વિરોધ. ડેરીડેન સર્કલ સામે ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસના વિરોધમાં કર્યા સૂત્રોચ્ચાર. વિરોધમાં બક્ષીપંચ સહિતના અગ્રણીઓ જોડાયા. પૂતળા દહન કરતા કાર્યકર્તાઓને પોલીસે અટકાવ્યા. અમદાવાદ અને સુરતની 24 આંગળીયા પેઢીમાં સીઆઈડીની તપાસ. 12 કરોડની રોકડ કરાઈ જપ્ત. 1 કિલો સોનું અને મોટી રોકડ મળતા ઇન્કમટેક્સની તપાસ. અમદાવાદના 3 વિસ્તારમાં બપોરથી મોડી રાત સુધી કાર્યવાહી. એચએન અને પીએમ નામની આંગળીયા પેઢીઓમાંથી રોકડ સ્થગિત. 1.5 મહિના પહેલા બોગસ ખાતાની તપાસમાં દુબઈ મની લોન્ડરિંગ ખુલતા સીઆઈડીના સામૂહિક દરોડા. પોલીસે કમ્પ્યુટર, લેપટોપ સહિતનો મુદ્દામાલ સ્થગિત કરી ઇન્કમટેક્સને કરી જાણ. સુરત અને અમદાવાદની આંગળીયા પેઢીમાં સીઆઈડી ક્રાઇમના દરોડાને લઈને રાજકોટમાં આંગળીયા પેઢીના વેપારીઓમાં ફફડાટ. શહેરના વિવિધ વિસ્તારમાં આંગળીયા પેઢીઓ ટપોટપ થઈ બંધ. ક્રિકેટ સટ્ટાના કેસમાં સીઆઈડી ક્રાઇમે હાથ ધર્યું છે સર્ચ ઓપરેશન. સુરતના ટેક્સટાઇલ જૂથ, કોલસાના ઇમ્પોર્ટર્સના 12 સ્થળોએ આવકવેરા વિભાગનો સર્વે. ઐશ્વર્યા મિલ ડુમસ રોડ પર કોલ ઇમ્પોર્ટર્સને ત્યાં 40 અધિકારીઓની તપાસ. રેલો મોરબીના સિરામિક વેપારી સુધી લંબાયો. અમદાવાદમાં ચોમાસાની મોસમમાં 7 ઝોનમાં 146 વોટર લોગિંગ સ્પોટ. 56 સ્પોટ પર વરસાદી પાણીના નિકાલની કામગીરી કરાઈ પૂર્ણ. વરસાદી પાણી ભરાતા સ્પોટ પર નાખવામાં આવે સ્ટ્રોમ વોટર લાઇન. 2 વર્ષથી બંધ અમદાવાદના 82 જંકશન પર ફરી કાર્યરત કરાયા સીસીટીવી. 82 જંકશન પર રોજના 4500થી પણ વધુ ઈ મેમો થશે ઇસ્યુ. હાલ અમદાવાદમાં 212 જંકશન પર લગાવાયેલા તમામ સીસીટીવી કેમેરા કાર્યરત. અમદાવાદ આરટીઓએ છેલ્લા 3 મહિનામાં ઓવર સ્પીડિંગ અને સફેદ એલઈડી લાઇટવાળા વાહનો સામે ચલાવી ઝુંબેશ. ટ્રાફિકના નિયમ ભંગ બદલ 1410 વાહન ચાલકો પાસેથી વસૂલાયો 28 લાખનો દંડ. વર્ષ 2023ની તુલનાએ ચાલુ વર્ષે અમદાવાદ શહેરમાં અકસ્માતની સંખ્યામાં 10% ઘટાડો. છેલ્લા 4 મહિનામાં અમદાવાદમાં અકસ્માતના 452 કેસ નોંધાયા. ટ્રાફિક અવેરનેસ અને કડક કાર્યવાહીથી ઘટાડો થયાનો પોલીસનો દાવો. ચૂંટણી પૂરી થતાં પડતર અરજીઓનો નિકાલ કરવા અમદાવાદ કલેક્ટરે સંબંધિત મામલતદારોને આપી સૂચના. મતદાન સુધી સ્થગિત કરેલા કામો અને અરજીઓનો વહેલી તકે નિકાલ કરવા આદેશ. મામલતદાર કચેરીઓમાં 3ને બદલે 10 દિવસે અરજીઓનો કરાય છે નિકાલ. આચારસંહિતા પછી અમદાવાદમાં 1461 કરોડના કામ ઝડપી અમલમાં મૂકવા એએમસી મેયરની સૂચના. 15 જુલાઈ સુધી ટેન્ડર બહાર પાડી વર્ક ઓર્ડર આપવાની કવાયત. એએમસીએ બજેટ મંજૂર કર્યું હોવા છતાં મંથરગતિએ ટેન્ડર થઈ રહ્યું છે તૈયાર. અમદાવાદ શહેરના 110 વોટર લોગિંગ સ્પોટ પર કામ કરાયો પૂર્ણ. આ સ્પોટ પર ચોમાસામાં પાણી નહીં ભરાય તેવો એએમસીનો દાવો. શહેરમાં આવેલ તોતિંગ વૃક્ષોનું ટ્રીમિંગ કરવાની પણ અપાઈ સૂચના. છેલ્લા 1 વર્ષમાં 108 સરકારી અનાજની દુકાનો સામે કાર્યવાહી. અનાજની ચોરી કરતા હોવાનું તપાસમાં ખુલતા વસૂલાયો 4,70,000નો દંડ. કેટલીક દુકાનોના લાયસન્સ કરાયા રદ. ભાવનગરની 37 જર્જરિત મિલકતોનો વપરાશ બંધ કરાવવા કમિશનરનો હુકમ. જર્જરિત મિલકતના વીજ, પાણી, ગટર કનેક્શન કાપવા આદેશ. રહીશોને સમારકામ કરાવી લેવા મહાનગરપાલિકાની અપીલ. ભાવનગરમાં વધુ 52 કમર્શિયલ બિલ્ડિંગને ફાયર સેફટીની મહાનગરપાલિકાએ ફટકારી નોટિસ. 2 દિવસમાં 79 બિલ્ડિંગ ધારકોને અપાય નોટિસ. વર્ક ઓર્ડર નહીં આપનાર બિલ્ડિંગને કરાશે સીલ. રાજ્યના 200થી વધુ ન્યાયાધીશની બદલીને હાઈકોર્ટે કર્યા હુકમ. 78 ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજીસ અને 88 સિનિયર જજીસની કરાઈ બદલી. નીચલી અદાલતોમાં જ્યુડિશિયલ ઓફિસર્સની આંતરિક બદલીઓના પણ હુકમ. પાણીની સમસ્યાને લઈને સ્થાનિકોત્રાહી મામ સુરેન્દ્રનગરના સાયલામાં પાણી સપ્લાય કરતી ખાનગી એજન્સીને પ્રતિ મહિને 400-500 રૂપિયા ચૂકવવા સ્થાનિકો મજબૂર. ચૂંટણી આવે ત્યારે નેતા આવે અને 3 મહિનામાં પાણી મળી જશેના વાયદા કરતા હોવાનો સ્થાનિકોનો આરોપ. અમરેલી માર્કેટયાર્ડમાં 1 સપ્તાહમાં કેસર કેરીની બમણી આવક. દરરોજ માર્કેટયાર્ડમાં 40-45 ક્વિન્ટલ કેસર કેરીની આવક થઈ. કેસર કેરીનો 20 કિલોનો સરેરાશ ભાવ 2200 રહ્યો.
વિદ્યાર્થીઓની મહેનત ગુણ પ્રદાન યોજના સરળ પેપરના કારણે આ વર્ષે ધોરણ 12નું જંગી પરિણામ 4,96,000 વિદ્યાર્થીઓ થયા પાસ. આ વર્ષે રેગ્યુલર અને રિપીટર વિદ્યાર્થીઓ સાથે ધોરણ 12 સાયન્સનું 75% પરિણામ. સાયન્સમાં પ્રથમવાર 1,034 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ. રેગ્યુલર અને રિપીટર સાથે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પ્રથમવાર 83.37% રિઝલ્ટ. નિયમિત વિદ્યાર્થીઓનું પરિણામ આ વર્ષે 13.64% ઘટી 73.27%, તો વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36% વધ્યું. બોટાદ જિલ્લાનું સૌથી વધુ 96.40% પરિણામ. A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થી 3 ગણા વધ્યા. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5થી વધુ માર્ક્સના ગ્રેસિંગ છતાં પરિણામ ઘટ્યું. 91% પરિણામ રહ્યું છતાં 99થી વધુ પર્સન્ટાઇલ ધરાવતા વિદ્યાર્થીઓમાં ગત વર્ષની તુલનાએ ઘટાડો. ધોરણ 12 સાયન્સ સાથે ગુજકેટનું પરિણામ પણ વધ્યું. ગુજકેટમાં આ વર્ષે 1500 વિદ્યાર્થીને 99થી વધુ પર્સન્ટાઇલ, એ ગ્રુપમાં 510 વિદ્યાર્થીને 99થી વધુ પર્સન્ટાઇલ, તો બી ગ્રુપમાં 990 વિદ્યાર્થીને 99થી વધુ પર્સન્ટાઇલ. ધોરણ 12 સાયન્સમાં એ અને બી ગ્રુપમાં વધુ વિદ્યાર્થી પાસ થતાં પેરામેડિકલ એન્જિનિયરિંગમાં કટ ઓફ જશે ઊંચું. બંને ગ્રુપમાં પાસ થનાર વિદ્યાર્થીઓમાં 27,523નો વધારો, જેના કારણે ખાનગી કોલેજોને થશે મોટો લાભ. સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓ ઘટતા કોમર્સ પ્રવેશમાં નહીં આવે મોટો તફાવત. IRCTC 25 મેના રોજ રાજકોટથી દોડાવશે ઉત્તર દર્શન યાત્રા ટ્રેન. 9 દિવસના પ્રવાસમાં મથુરા, હરિદ્વાર, ઋષિકેશ, અમૃતસર અને વૈષ્ણવદેવીના કરાવશે દર્શન. વિવિધ 3 ક્લાસની 18,300થી લઈ 42,400 રૂપિયાની રહેશે ટિકિટ. બુકિંગ કરાયું છે શરૂ. 15 મેથી ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી અને સોમનાથ એક્સપ્રેસ ટ્રેનનો બદલાશે સમય. ગાંધીનગરથી સોમનાથ એક્સપ્રેસ રાત્રે 9:55ને બદલે ઉપડશે 9:45 વાગ્યે, જ્યારે ગાંધીનગર વેરાવળ ઇન્ટરસિટી એક્સપ્રેસ ગાંધીનગરથી 10:35ને બદલે 10:30 વાગ્યે ઉપડશે. અમદાવાદથી દુબઈ સહિતની 10 ફ્લાઇટ 1-2 કલાક ઉપડી મોડી. આકાશા એરની મુંબઈ જતી ફ્લાઇટ રદ થતાની સાથે પેસેન્જરોને પડી ભારે હાલાકી. કેટલાક પેસેન્જરોને ઊંચા દરે અન્ય ફ્લાઇટની લેવી પડી ટિકિટ. છેલ્લા ઘણા દિવસોથી ખોરવાઈ રહ્યા છે ફ્લાઇટના શેડ્યુલ. આજથી અંબાજી મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર. 6 જુલાઈ સુધી માતાજીનો નહીં થઈ શકે અન્નકૂટ. સવારે 7 વાગ્યે આરતી અને 7:30થી 10:45 સુધી કરી શકાશે દર્શન, તો બપોરે 1 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી દર્શન અને સાંજે 7 વાગ્યે થશે આરતી. આજે મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાની મુલાકાતે પ્રધાનમંત્રી મોદી. મહારાષ્ટ્રમાં 1 અને તેલંગાણામાં 2 ચૂંટણી સભાને કરશે સંબોધિત. સાંજે ભુવનેશ્વરમાં પ્રધાનમંત્રી મોદીનો રોડ શો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભુવનેશ્વરમાં રોડ શોને લઈ કાર્યકર્તાઓ અને નેતાઓમાં જબરજસ્ત ઉત્સાહ. પ્રધાનમંત્રીના 2 કિલોમીટર લાંબા રોડ શોમાં જનસેલાબ ઉમટી પડે તેવી સંભાવના. આજે ઝારખંડ અને પશ્ચિમ બંગાળની યાત્રા પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. ઝારખંડના ખૂંટીમાં ચૂંટણી સભાને કરશે સંબોધિત. બંગાળમાં 2 ચૂંટણી સભા અને સાંજે આસનસોલમાં યોજશે રોડ શો. આજે હરિયાણાની મુલાકાતે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા. સવારે 12:15 વાગ્યે પંચકુલામાં કરશે રોડ શો. સાંજે 5:15 વાગ્યે ચંદીગઢમાં ગજવશે ચૂંટણી સભા. આજે 2 રાજ્યમાં ચૂંટણી પ્રચાર કરશે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહ. ઝારખંડ અને ઓડિશામાં ભરશે હુંકાર. દુમકા અને ગોડ્ડામાં ગજવશે સભા, બાદમાં જશે ઓડિશા. રાહુલ ગાંધી આજે લખનૌના ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનમાં યોજાનારા કાર્યક્રમમાં આપશે હાજરી. સમૃદ્ધ ભારત ફાઉન્ડેશનના ઉપક્રમે આયોજિત સંવિધાન સન્માન સંમેલનમાં સંવિધાન બચાવવું વિષય પર કરશે ચર્ચા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આપી શકે છે ચુકાદો. ચૂંટણી પ્રચાર માટે કેજરીવાલની જેલ મુક્તિની માંગ. પ્રચાર માટે જામીન આપવાનો ઈડીએ કર્યો છે વિરોધ. સુપ્રીમ કોર્ટમાં ઈડીના સોગંદનામાને લઈ અરવિંદ કેજરીવાલની લીગલ ટીમે ઉઠાવ્યો વાંધો. સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રારને કરી ફરિયાદ. ઈડીનું સોગંદનામું કાયદાકીય પ્રક્રિયાની વિરુદ્ધ હોવાની લીગલ ટીમની દલીલ. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હી સરકારના મંત્રી ગોપાલ રાયે સુપ્રીમ કોર્ટ પર વિશ્વાસ હોવાની કરી વાત. કેજરીવાલને ચૂંટણી પ્રચાર કરતા અટકાવવાના ઉદ્દેશ્યથી જેલમાં ધકેલ્યા હોવાનો પણ લગાવ્યો આરોપ. ભાજપ નેતાના શાહીને જનતા આપશે જવાબ.
આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પ્રચારનો રોડમેપ કર્યો તૈયાર. દિલ્હી, હરિયાણા અને પંજાબમાં પ્રચારની કમાન સંભાળશે અરવિંદ કેજરીવાલ. હવે જામીનની જોવાઈ રહી છે રાહત. કેજરીવાલને વચગાળાના જામીન મુદ્દે આજે સુપ્રીમમાં ચુકાદો. ચૂંટણી પ્રચાર મૌલિક અધિકાર નથી. જામીનથી નેતાઓ માટે રસ્તો ખુલવાની ઈડીની દલીલ. ઈડીએ કહ્યું, દેશમાં 5 વર્ષમાં 123 ચૂંટણી થઈ. પ્રચાર માટે જામીન અપાશે તો નેતાઓની નહીં કરી શકાય ધરપકડ. 132 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી કરાયા સન્માનિત. 2 લોકોને પદ્મવિભૂષણ, 9 લોકોને પદ્મભૂષણ અને 56 લોકોને પદ્મશ્રી પુરસ્કારથી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યા સન્માનિત. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલાક્ષેત્રમાં પીઢ અભિનેત્રી વૈજયંતી માલાને પદ્મવિભૂષણથી કર્યા સન્માનિત. વર્ષ 1969માં વૈજયંતી માલાને પદ્મશ્રી એવોર્ડથી કરાયા હતા સન્માનિત. હવે પદ્મવિભૂષણનું સન્માન મળતા તેમણે વ્યક્ત કરી ખુશી. સાઉથના સુપરસ્ટાર ચિરંજીવીને પણ પદ્મવિભૂષણથી કરાયા સન્માનિત. તેલુગુ, હિન્દી અને કન્નડની 150થી વધુ ફિલ્મોમાં ચિરંજીવીએ કર્યું છે કામ. વર્ષ 2006માં તેઓને પદ્મભૂષણથી કરાયા હતા સન્માનિત. રાષ્ટ્રપતિ ભવનમાં સન્માન સમારોહ બાદ પદ્મ પુરસ્કાર વિજેતાઓ માટે રાત્રિ ભોજનનું કરાયું આયોજન. કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસસ્થાને પુરસ્કાર વિજેતાઓ માટે રાત્રિ ભોજનનો કાર્યક્રમ. અમિત શાહે તમામ વિજેતાઓને આવકાર્યા. આજથી ઉત્તરાખંડની ચારધામ યાત્રાનો પ્રારંભ. કેદારનાથ ધામના કપાટ ખુલ્યા. મોટી સંખ્યામાં ઉમટી પડ્યા તીર્થયાત્રીઓ. આગામી 6 મહિના સુધી કેદારનાથ ધામમાં દર્શન અને પૂજા અર્ચના કરી શકશે શ્રદ્ધાળુઓ. બદ્રીનાથમાં 12મી મેથી કરી શકાશે દર્શન. અખત્રીજ પૂર્વે સોનાના ભાવમાં ઘટાડો તો ચાંદીમાં ઝડપી તેજીનો માહોલ. અમદાવાદમાં ચાંદી વધુ 1000 ઉછળી. વિશ્વ બજારમાં ચાંદી વધી $28 નજીક. ક્રૂડતેલમાં આંચકા પચાવી ભાવ ફરી વધી $84 ને પાર. અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં ઘટાડો કરવા વિવિધ સ્પોટ પર લગાવાશે સેન્સર. તમામ સેન્સરની પાલડી કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે હશે કનેક્ટિવિટી. શહેરમાં જે સ્પોટ પર હવાની ક્વોલિટી ખરાબ હશે ત્યાં મહાપાલિકા તુરંત વોટર કેનનની મદદથી પાણીનો છંટકાવ કરી પ્રદૂષણમાં કરશે ઘટાડો. ભૂમાફિયા સામેના ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટને હાઈકોર્ટની લીલી ઝંડી. કાયદાને પડકારતી ઢગલા બંધ અરજીઓ હાઈકોર્ટે ફગાવી. લેન્ડ ગ્રેબિંગ એક્ટ જમીન પચાવી પાડવાની ગેરકાયદે પ્રવૃત્તિને કચડી નાખવાના ઉમદા આશયથી લાગુ કરાયાનું હાઈકોર્ટનું અવલોકન. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું અમદાવાદ જિલ્લાનું પરિણામ 20% વધીને થયું 88%. 581 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ. સુરતમાં સૌથી વધુ 1703 વિદ્યાર્થીએ મેળવ્યો A1 ગ્રેડ. અમદાવાદ A1 ગ્રેડમાં ત્રીજા ક્રમે. ધોરણ 12 સાયન્સની બોર્ડની પરીક્ષાનું અમદાવાદ જિલ્લાનું 82.43% પરિણામ. જિલ્લાનું રેકોર્ડ બ્રેક. 15.29% પરિણામ વધ્યું. 87 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ. સાયન્સમાં A1 ગ્રેડમાં સુરત પછી અમદાવાદ બીજા ક્રમે. ફિઝિક્સમાં સૌથી વધુ 18690 વિદ્યાર્થીઓ નાપાસ. બીજી બોર્ડ પરીક્ષા માટે 13મી મેથી શરૂ થશે ફોર્મ ભરવાની પ્રક્રિયા. એક વિષયમાં 2979, બે વિષયમાં 7772, 3 વિષયમાં 5638 વિદ્યાર્થીઓ નાપાસ. આજે અખાત્રીજ હોવાથી અમદાવાદના જગન્નાથ મંદિરમાં 3 રથનું પૂજન. મહાપૂજાની સાથે રથયાત્રાની તૈયારી કરાય છે શરૂ. આજે વણજોયું મુહૂર્ત હોવાથી થશે માંગલિક કાર્યો. સોના ચાંદીની ખરીદી અને દાનનું વિશેષ મહત્વ. ચૂંટણીમાં ઓછા મતદાનથી શેર બજારમાં ભારે વેચવાલી. વિપરીત પરિણામની હવા વચ્ચે બજારમાં 1062 પોઈન્ટનો કડાકો. 5 સત્રમાં રોકાણકારોના 15.15 લાખ કરોડ ધોવાયા. લોકસભા ચૂંટણી વચ્ચે આર્થિક સલાહકાર પરિષદના રિપોર્ટથી વિવાદ. દેશમાં હિન્દુઓની વસ્તી 8% ઘટી તો મુસ્લિમોની 43% વધ્યાનો સરકારના રિપોર્ટમાં ઘટસ્ફોટ. રિપોર્ટના પગલે કોંગ્રેસે ચૂંટણી સમયે ધાર્મિક ધ્રુવીકરણને પ્રોત્સાહન આપવાનો શાસકો પર લગાવ્યો આરોપ. અમેઠીમાં પિતા રાજીવ ગાંધીને યાદ કરીને ભાવુક થઈ પ્રિયંકા ગાંધી. બાળપણની યાદોને વાગોળી. અમેઠી છે તેમનો પરિવાર, જેની સાથે છે ભાવનાત્મક બંધન. આ સંબંધ અતૂટ હોવાની પણ પ્રિયંકા ગાંધીએ કરી વાત. પ્રિયંકા ગાંધીનો રાયબરેલીમાં ધુઆંધાર પ્રચાર. પ્રધાનમંત્રી મોદી તેમના દાદી ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીને દેશદ્રોહી ગણાવે છે તેવો પણ લગાવ્યો આરોપ. તેઓને વારસામાં સેવા અને શહાદત મળી હોવાની પણ પ્રિયંકા ગાંધીએ કરી વાત. રાહુલ ગાંધી હૈદરાબાદમાં ગજવી ચૂંટણી સભા.
બીજેપી અને આરએસએસે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ચૂંટણીમાં જીતશે તો બદલી નાખશે હિન્દુસ્તાનનું સંવિધાન, તેવી રાહુલ ગાંધીની ટિપ્પણી. બીજેપીના નેતા દેશની આત્મા પર આક્રમણ કરી રહ્યા હોવાનો પણ લગાવ્યો આરોપ. એર ઇન્ડિયાના ક્રુએ ગુરુવારે મોડી સાંજે હડતાળ ખેંચી પાછી. કેબિન ક્રુના 25 સભ્યોનું સસ્પેન્શન પણ ખેંચાયું પાછું. ક્રુ મેમ્બર્સે ઉઠાવેલા તમામ મુદ્દાઓ પર વિચાર કરવાની અપાઈ ખાતરી. પ્લેન ભાડે કરી ગુજરાતીઓને અમેરિકામાં ઘૂસાડવાના વધુ એક ષડયંત્રનો ખુલાસો. જમૈકા એરપોર્ટ પર પ્લેન રોકી દેવાયું. તમામ પ્રવાસીઓને નજરકેદ કરી હોટલમાં રાખવામાં આવ્યા. રેકેટમાં મહેસાણાના શંકરપુરા ગામના એજન્ટોની સંડોવણી હોવાની આશંકા. ઘનશ્યામ રવિ મોસ્કો અને બોબી બ્રાઝિલ સહિત 4 એજન્ટનું ખુલ્યું કનેક્શન. કેનેડામાં હરદીપસિંહ નિજ્જરની હત્યાના આરોપમાં 3 ભારતીય નાગરિકોને વિડીયો કોન્ફરન્સિંગથી કોર્ટમાં કરાયા રજૂ. સમગ્ર મુદ્દે ભારતની આકરી પ્રતિક્રિયા. નિજ્જર કાંડમાં જેમની ધરપકડ કરી તેમની જાણકારી કેનેડાએ ભારતને આપી પરંતુ નથી આપ્યા તે અંગેના નક્કર પુરાવા. ખાલિસ્તાની આતંકી પન્નુ મુદ્દે પણ રશિયાનું ભારતને સમર્થન. અમેરિકા ભારતની લોકસભા ચૂંટણીમાં દખલ કરવા પ્રયાસ કરી રહ્યાનો રશિયાનો દાવો. પશ્ચિમના દેશો સમગ્ર વિશ્વમાં સંઘર્ષ કરાવતા હોવાનો રશિયાનો દાવો. દેશમાં 56% બીમારીનું મુખ્ય કારણ છે આહાર અને જીવનશૈલી. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવા ICMRની લોકોને સલાહ. ICMRએ આહાર સંબંધી 17 દિશા નિર્દેશ કર્યા જાહેર. દેશમાં BP, હાર્ટ એટેક, ડાયાબિટીસ અને કેન્સર જેવા ક્રોનિક રોગ વધ્યા. ભારતીય માઇગ્રન્ટ માટે UAE સૌથી વધુ પસંદગીનું સ્થળ. 30,47,000 ભારતીયો વસે છે UAEમાં. ભારત વિદેશમાંથી સૌથી વધુ રેમિટન્સ મેળવવામાં મોખરે. વિશ્વમાં અમેરિકાનો કોરિડોર સૌથી મોટો.